જય શ્રી કૃષ્ણ નામાના મૂળ તત્વો ભાગ એક ચેપ્ટર નંબર ત્રણ પાઘડીનું મૂલ્યાંકન અગાઉ આપણે દાખલા નંબર નવ સુધી ગણતરી કરેલી છે હવે થોડુંક સ્પીડમાં આપણે કઈ વસ્તુનો અભ્યાસ કર્યો છે એમાં પાઘડીના મૂલ્યાંકન માટેની ચાર રીતો પહેલી રીત કઈ સાદી સરેરાશ બીજી કઈ રીત ભારિત સરેરાશ ત્રીજી કઈ રીત અધિક નફાની રીત અને આજે આપણે જ્યાં દાખલા નંબર દસ ગણવાનો છે એ આપણે ચોથા નંબરની રીતે એટલે કે મૂડીકૃત નફાની રીતે આપણે પાઘડીની ગણતરી કરવાની છે તો આપણે પહેલાં વાત કરીએ દાખલા નંબર દસ એની રકમ જોઈએ તો નીચેની માહિતી પરથી નેરુત્વ અને ઋત્વિકની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત ભારિત સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ અનુસાર નક્કી કરો હવે પહેલી વસ્તુ તો અહીંયા તમે રકમ વાંચશો એટલે પહેલી વસ્તુ તમને ખ્યાલ આવશે કે કઈ પદ્ધતિ વાપરવાની જો અહીંયા ભારિત સરેરાશ નફાને એમ કીધું છે ભારિત સરેરાશ નફાની રીતે એમ નથી બરાબર એટલે આ વસ્તુ ખાસ યાદ રાખજો પરીક્ષામાં બરાબર હવે આપણે કઈ રીત વાપરવાની છે તો કે મૂડીકૃત કરવાની પદ્ધતિ અનુસાર એટલે કે મૂડીકૃત નફાની રીતે આપણે પાઘડીની ગણતરી કરવાની છે એટલે અહીંયા આપણે જે મૂડીકૃત નફાની રીત છે હવે સાવ સિમ્પલ રીત છે કાંઈ અઘરી નથી અગાઉની જો તમને અધિક નફાની રીત આવડતી હોય તો એ જ રીતે થોડોક ફેરફાર કરી અને મૂડીકૃત કરવાની પદ્ધતિ આવશે અગાઉ તમારે પાંચ સ્ટેપ આવતા

એ તમારે અહીંયા મેળવવાનો આવશે નહીં એટલે કે અધિક નફામાં જે ત્રીજો નંબર છે એ તમારે બીજો થઈ જશે એ આપણે દાખલો ગણીએ એટલે તમને પછી હું છેલ્લે સમજાવી દઈશ પેલા તો કઈ પદ્ધતિ છે તો કે પદ્ધતિ નંબર ચાર કઈ મૂડીકૃત કરવાની પદ્ધતિ એટલે અથવા એને મૂડીકૃત નફાની રીત પણ કહેવામાં આવે છે આપણે રકમ જોઈએ તો રકમની અંદર પેલા વર્ષ આપેલા છે અને પછી નફો આપ્યો છે બે હજાર અને તેર માં પિસ્તાલીસ હજાર તેર અને ચૌદ માં પચાસ હજાર ચૌદ અને પંદરમાં પાસઠ હજાર પંદર અને સોળમાં પિંચોતેર હજાર અને સોળ અને સત્તરમાં નેવું હજાર હવે જો નફાનું તમે વલણ જુઓ જો હું તમને દરેક દાખલામાં સમજાવતો જાઉં છું કે ક્યારે ભારીત સરેરાશ આવે અને ક્યારે સાદી સરેરાશનો નફો મેળવવાનો તો જુઓ અહીંયા તમે નફો જુઓ તો પિસ્તાલીસ પચાસ પાસઠ પિંચોતેર નેવું નફામાં સતત વધારો થતો રહે છે અને નફામાં સતત વધારો થતો રહે ત્યારે કઈ સરેરાશ મેળવવાની તમારે ભારે જ સરેરાશની રીતે નફો મેળવવાનો તમારે તો અહીંયા તો આપણને રકમની અંદર સ્પષ્ટ રીતે સૂચના આપેલી જ છે કે પાઘડીની કિંમત છે આપણે નફ કયો નફો લેવાનો છે તો કે ભારે જ સરેરાશ નફો પણ કદાચ તમને આ વસ્તુ ન આપી હોય તો પણ તમે જ્યારે સરેરાશ નફો મેળવો ત્યારે તમારે કઈ રીતે મેળવવાનો છે ભારિત સરેરાશની રીતે જ મેળવવાનો છે અહીંયા રકમમાં આપેલું જ છે એટલે કોઈ પ્રશ્ન છે નહીં પણ શા માટે ભારિત સરેરાશ આવી એનું મેં તમને એ કારણ બતાવ્યું બરાબર ને કે નફો છે એ સતત શું થાય છે વધતો જાય છે એટલે કે જ્યારે સતત વધતો જતો હોય કે ઘટતો જતો હોય ત્યારે સરેરાશ નફો તમારે ભારિત સરેરાશની રીતે જ ગણવાનો સાદી સરેરાશની રીતે ગણવાનો નહીં હવે વધારાની બીજી અન્ય માહિતી પણ તમને રકમની અંદર આપેલી છે એને આપણે જોઈ લઈએ તો વધારાની માહિતીમાં જુઓ રકમ તમારા સામે રાખો એટલે તમને ખ્યાલ આવશે બરાબર જ્યારે પણ તમે વિડીયો લેક્ચર જોવા બેસો ત્યારે જે આપણે અભ્યાસક્રમમાં ચાલતું હોય એ પ્રમાણે સ્વચ્છની રકમ તમારી સાથે રાખવાની કેલ્ક્યુલેટર છે એ પણ ગણતરી માટે તમારે સાથે રાખવાનું એટલે શું થાય કે અહીંથી હું જે બોલતો જાઉં તમને સમજાવતો જાઉં તો કેલ્ક્યુલેટરમાં તમે ગણતરી કરતા જાઓ તો તમને તરત ખ્યાલ આવે કે નહીં આ જવાબ આ રીતે આવ્યો છે બાકી તમે આમ જોયા કરો તો એમાં આટલી બધી તમને મજા નહીં આવે તમને કંટાળો આવશે અને હું તો એમ એથી વધારે એટલું કહું છું કે બને ત્યાં સુધી એક રફ કામની નોટ તમારે બાજુમાં એક ચોપડો રાખવાનો જે દાખલો ગણાતો જાય સાથે સાથે તમે ગણતા જા બરાબર હું જો ધીમે ચલાવું છું એટલું બધું સ્પીડમાં નથી બોલતો ફટાફટ દાખલો પૂરો થઈ જાય છે એવું નથી થતું સાવ સિમ્પલ ધીમે ધીમે કદાચ તમે સાથે ગણતા જાઓને તો પણ તમે દાખલો ગણી શકો અને જોતાં જોતા ગણતા જાઓ એટલે શું થાય કે દાખલો તરત તમને ખ્યાલ આવે કઈ રીતે ગણ્યો છે કઈ પદ્ધતિ છે રેડી તો હવે વધારાની માહિતી છે એમાં આપ્યું છે તમને પહેલાં ધંધાની મિલકતો છ લાખ રૂપિયા છે પછી આપ્યું છે ધંધાના દેવા કેટલા છે એક લાખ અને સિત્તેર હજાર રૂપિયા ત્યાર પછી તમને આપ્યું છે ધંધાનો સામાન્ય અપેક્ષિત વળતરનો દર કેટલા ટકા છે આપણે કઈ રીતે દાખલો ગણવાનો છે મૂડીકૃત નફાની રીતે બરાબર તો આપણે સૌ પ્રથમ તો અહીંયા મૂડીકૃત નફાની રીતે પાઘડી કઈ રીતે મેળવાય એને આપણે ગણતરી કરીએ તો મૂડીકૃત નફાની રીતે પાઘડીની ગણતરી હવે સૌથી પહેલાં જો ફરી વાત તમને કહું છું કે અગાઉ જો અધિક નફાના પાંચ સ્ટેપ તમને વ્યવસ્થિત રીતે આવડતા હશે વ્યવસ્થિત રીતે તમે ભણ્યા હશો તો એ પાંચમાંથી એક સ્ટેપ તો વહી જશે બરાબર બીજા નંબરનું સ્ટેપ કેન્સલ થશે ખાલી પહેલું ત્રીજું ચોથું અને પાંચમું પણ એમાં થોડોક ફેરફાર થશે હવે ક્યાં ફેરફાર કેટલા પ્રમાણમાં થાય છે એ તમે ખાસ અહીંયા થોડું કમ્પેરિઝન રાખજો જો અધિક નફાની રીતે પહેલાં તમે વ્યવસ્થિત રીતે સમજાશો તો આ દાખલો તમને અઘરો લાગશે એવું ક્યાંય બનશે નહીં હવે આપણે અહીંયા ગણીએ છીએ મૂડીકૃત નફાની રીતે પાઘડીની ગણતરી હવે અધિક નફામાં પહેલું સ્ટેપ શું આવતું તો કે રોકાયેલી મૂડીની ગણતરી પહેલું સ્ટેપ ક્યુ આવતું રોકાયેલી મૂડીની ગણતરી તો આપણે સૌ પ્રથમ તો પહેલું સ્ટેપ લખી નાખીએ સ્ટેપની ગણતરી કરવાની હોય તો એના માટેનું સૂત્ર અહીંયા આવશે એમાં કોઈ ફેરફાર થશે નહીં તો પહેલા આપણે એનું સૂત્ર લખીએ રોકાયેલી મૂડી બરાબર શું થાય કુલ મિલકતો માઈનસ કુલ દેવા બરાબર ને હવે આપણે રકમની અંદર જોઈએ તો કુલ મિલકતો કેટલી આપી છે તો કે છ લાખ રૂપિયા કુલ દેવા કેટલા આપ્યા છે એક લાખ અને સિત્તેર હજાર રૂપિયા એનો મતલબ કે અહીંયા કુલ મિલકતો છે ને આપણે કેટલા લખીશું છ લાખ કુલ દેવા છે ત્યાં કેટલા લખીશું આપણે એક લાખ અને સિત્તેર હજાર બરોબર તો હવે અહીંયા કુલ મિલકતો છે ત્યાં લખી નાખીએ આપણે છ લાખ માઈનસ કુલ દેવા છે આપણા એક લાખ અને સિત્તેર હજાર રૂપિયા હવે છ લાખમાંથી એક લાખ અને સિત્તેર હજાર રૂપિયા આપણે બાદ કરી દઈએ તો આપણને એનો જવાબ મળશે ચાર લાખ અને ત્રીસ હજાર રૂપિયા એટલે કે આપણી રોકાયેલી મૂડી ધંધાની અંદર કેટલા રૂપિયા છે ચાર લાખ અને ત્રીસ હજાર રૂપિયા છે એ ધંધાની અંદર રોકાયેલી મૂડી છે જો પહેલું સ્ટેપ અધિક નફામાં પણ જે આવતું એ જ મૂડીકૃત પણ અહીંયા એ સ્ટેપ તમારે આવશે નહીં ડાયરેક્ટ તમારે સ્ટેપ નંબર ત્રણ તો સ્ટેપ નંબર ત્રણ એટલે કે અહીંયા બીજા નંબરનું સ્ટેપ થશે પણ અધિક નફામાં ત્રીજા નંબરનું સ્ટેપ શું આવતું સરેરાશ નફાની ગણતરી પણ અહીંયા અગાઉ આપણે વાત કરીને તમને કે નફો સતત વધતો જાય છે ને તો કઈ કયા સરેરાશ આવશે એટલે સ્ટેપ નંબર બે ભારિત સરેરાશ નફાની આપણે પહેલા ગણતરી કરવી પડશે ભારિત સરેરાશ નફાની રીતે ગણતરી કરવી હોય તો આપણે શું કરવું પડશે ચાર કોલમ બનાવવા પડશે ને તો ચાલો ફટાફટ પહેલા આપણે ચાર કોલમ બનાવી નાખીએ હવે ચાર કોલમમાં પહેલા બે કોલમ તો રકમ આપ્યા છે એ જ આવશે તો સૌથી પહેલા શું આવશે વર્ષ ઘડી તો ક્રમશઃ બધા વર્ષ આપણે લખી નાખીએ પહેલું વર્ષ આપ્યું છે બે હજાર બાર અને તેર ત્યાર પછીનું વર્ષ છે બે હજાર તેર અને ચૌદ ત્યાર પછીનું વર્ષ બે હજાર ચૌદ અને પંદર ત્યાર પછીનું વર્ષ છે બે હજાર પંદર અને સોળ અને છેલ્લું વર્ષ બે હજાર સોળ ને સત્તર બીજું કોલમ છે એમાં લખી નાખીએ આપણે એનો નફો તો રકમમાં જે નફો આપ્યો છે એ ક્રમશઃ લખીએ પહેલા આપ્યા પિસ્તાલીસ હજાર ત્યાર પછીનું વર્ષ એમાં પચાસ હજાર રૂપિયા ત્યાર પછીનું ત્રીજું વર્ષ પાસઠ હજાર રૂપિયા ચોથું વર્ષ પંચોતેર હજાર રૂપિયા અને છેલ્લું પાંચમું વર્ષ નેવું હજાર ભારિત સરેરાશ નફો છે એટલે ભાર આપવો પડશે ને તો ત્રીજું કોલમ શું આવશે અહીંયા ભાર ભાર કઈ રીતે આપવાનો એક બે ત્રણ ચાર પાંચ નંબર જ આપવાના છે તો પહેલા વર્ષે કેટલા આવશે અહીંયા એક પછીના વર્ષે બે પછી ત્રણ પછી ચાર અને છેલ્લે કેટલા આવશે પાંચ ચાલો ભાર આપી દીધો ભાર આપ્યા પછી છેલ્લું કોલમ આવશે ભાર અને નફાનો ગુણાકાર એને શું કહેવાય ભારિત નફો શું કહેવાશે એને ભારિત નફો ભારિત નફો એટલે આ બંનેનો આપણે ગુણાકાર અહીંયા લખવાનો છે રેડી તો પહેલાં તો પિસ્તાલીસ હજાર ગુણ્યા એક થશે તો કેટલા આવશે પિસ્તાલીસ હજાર પછી પચાસ હજાર ગુણ્યા બે એક લાખ પછી પાસઠ હજાર ગુણ્યા ત્રણ એક લાખ ને પંચાણું હજાર પછી પિંચોતેર હજાર ગુણ્યા ચાર ત્રણ લાખ અને છેલ્લે નેવું હજાર ગુણ્યા પાંચ એટલે ચાર લાખ કેટલા આવશે પચાસ હજાર થઈ ગયું હવે આ પહેલા બે કોલમ છે એમાં તો આપણે અહીંયા લખી નાખશું કુલ અહીંયા સરવાળાની જરૂર છે નહીં એટલે અહીંયા ડેસમાં જ દઈશું આપણે હવે અહીંયા ભાર અને સરવાળો કરવો પડશે ને તો એકને ને બે ત્રણ ત્રણ ને ત્રણ છ છ ને ચાર દસ દસ ને પાંચ પંદર એટલે અહીંયા લખશું આપણે પંદર કુલ ભાર કેટલો મળ્યો આપણને પંદર ત્યાર પછી હારીત નફો છે તો અહીંયા પિસ્તાલીસ હજાર પ્લસ એક લાખ પ્લસ એક લાખ પંચાણું હજાર પ્લસ ત્રણ લાખ અને પ્લસ ચાર લાખ પચાસ હજાર એનો સરવાળો કરીએ એટલે આપણને જવાબ મળે છે દસ લાખ અને નેવું હજાર આપણો શું આવ્યો કુલ ભારિત નફો કેવો નફો આવ્યો કુલ ભારિત નફો હવે આપણે સરેરાશ ભારિત નફો મેળવવાનો છે તો આપણે નીચે લખીએ સૂત્ર ભારિત સરેરાશ નફો બરાબર શું થશે કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર હવે કુલ ભારિત નફો કેટલો આપ્યો છે દસ લાખ અને નેવું હજાર કુલ ભાર કેટલો છે પંદર હજાર લખી નાખીએ ભંગાકાર કરશો એટલે તમને જવાબ છે પોઈન્ટમાં મળશે બોતેર હજાર છસો ને છાસઠ પોઈન્ટ સડસઠ હવે અહીંયા જુઓ એક રકમ પાછળ પુસ્તકમાં જવાબ આપ્યો છે કદાચ તમે પોઈન્ટ લઈ અને એક્ઝામમાં તમે કદાચ આ રીતે દાખલો ગણી નાખ્યો હશે તો તમારો દાખલો ખોટો નહીં થાય એટલે કોઈ ટેન્શન લેતા નહીં પણ એક યાદ રાખવા માટે એવું કરજો કે પાઘડીના દાખલામાં પોઈન્ટમાં કદાચ આંકડા આવે બરાબર આમ તો આપણે એકાઉન્ટમાં જ્યારે જો સ્ટેટમાં નું કરતા નહીં ફક્ત એકાઉન્ટમાં જો પોઈન્ટ પછી આંકડા આવે તો પાંચ અથવા પચાસ કરતાં મોટો હોય ને તો આગળ એક ઉમેરી દેવાનો રકમ બરાબર અને નાનો હોય તો એમ નામ રહેવા દેવ અહીંયા જુઓ પોઈન્ટ સડસઠ છે તો આ સડસઠ ને આખો એક કરી છે કરીને છો છાસ એકરૂપ કરી છે એની જગ્યાએ આપણે એકરૂપ કરી અને લખી નાખીશું બોતેર હજાર છસો ને સડસઠ રૂપિયા એટલે કે જયારે આપણે રકમ લઈએ ત્યારે પોઈન્ટ સડસઠ વાળી રકમ નહીં પણ આપણે કેટલા લઈશું બોતેર હજાર છસો ને સડસઠ રૂપિયા પૂરી રકમ ધ્યાનમાં લઈશું પોઈન્ટ વાળી લઈશું નહીં પણ કદાચ ભૂલથી પોઈન્ટ વાળી લઈને તમે ગણી નાખ્યો હશે દાખલો તો એક્ઝામમાં દાખલો તમારો ખોટો થશે નહીં તમારો દાખલો સાચો છે તમે પોઈન્ટ લઈને ગણો તો પણ સાચો છે અને આગળ તમે એક રૂપિયો ઉમેરી દાખલો ગણો તો પણ સાચો છે બરાબર તો આપણો અહીંયા ભારે જ સરેરાશ નફો કેટલો આવી ગયો બોતેર હજાર છસો સડસઠ રૂપિયા કઈ રીતે સડસઠ એવા ખ્યાલ છે ને પોઈન્ટ સડસઠ છે પાંચથી પચાસ થી મોટા હોય એટલે આગળ એક રૂપિયા ઉમેરવાની નહીં તો ઉમેરવાનું માનો કે અહીંયા ઓગણપચાસ હોત તો આ ખાલી ફક્ત લખે કેટલે આપણે બોતેર હજાર છસો છાસઠ જ લખે પણ અહીંયા સડસઠ છે એટલે આપણે લખશું બોતેર હજાર છસો સડસઠ હવે એવું નહીં વિચારતા પાછા આ સડસઠ છે એટલે અહીંયા સડસઠ લખ્યા છે એમ નથી અહીંયા છસો છાસઠ થાય છે એટલે છસો સડસઠ લખ્યા છે બરાબર ચાલો બે સ્ટેપ પૂરા થઈ ગયા હવે ત્યાર પછીનું ત્રીજું સ્ટેપ

તો અહીંયા સરેરાશ નફો છે ન્યા લખીશું આપણે બોતેર હજાર છસો ને સડસઠ અપેક્ષિત વળતરનો દર તો રકમમાં તમને આપ્યો છે કેટલો છે દસ એટલે નીચે આવશે દસ અને ગુણ્યા કેટલા કરવાના સો કારણ કે ટકા છે એટલે ઉપર છેદનો છેદ અંશમાં વહી જશે ને હેડી તો અહીંયા આપણે મૂકી દઈએ બોતેર હજાર છસો સડસઠ ગુણ્યા સો દસ હવે અહીંયા તમે સીધો જવાબ પણ મેળવી શકો કારણ કે અહીંયા જો આ ઝીરો અને આ જીરો બે ગયા કેટલા વધશે બોતેર હજાર છસો સડસઠ ગુણ્યા દસ એટલે એક શૂન્ય અહીંયા વધી જશે એટલે સાત લાખ છવ્વીસ હજાર છસો ને સિત્તેર બરાબર તો અહીંયા આપણે લખી નાખીએ બરાબર જવાબ કેટલો આવશે સાત લાખ છવ્વીસ હજાર છસો ને સિત્તેર એ શું આવ્યો આપણો મૂડીકૃત નફો આવ્યો શું આવ્યો મૂડીકૃત નફો હવે આપણે મેળવવાની છે પાઘડી તો સ્ટેપ નંબર ચાર છેલ્લું સ્ટે પાઘડીની ગણતરી હવે પાઘડી માટે અધિક નફામાં આપણે સૂત્ર આવતું ને બરાબર તો પાઘડીએ ગુણ્યા ખરીદીના વર્ષ પણ અહીંયા એવું આવશે નહીં જો ક્યાંય રકમમાં ખરીદીના વર્ષ નથી આપ્યા તો અહીંયા પાઘડી માટેનું સૂત્ર આવશે તમારો જે મૂડીકૃત નફો છે બરાબર તો એ મૂડીકૃત નફામાંથી તમારે રોકાયેલી મૂડી બાત કરવાની છે બરાબર આ સૂત્ર છે તો મૂડીકૃત નફો અહીંયા આવ્યો છે કેટલો સાત લાખ છવ્વીસ હજાર છસો ને સિત્તેર હવે રોકાયેલી મૂડી તમે અગાઉ પહેલાં સ્ટેપમાં મેળવી છે ચાર લાખ ત્રીસ હજાર રૂપિયા બસ બેની બાદ બાકી કરી નાખો એટલે જે વધે શું મળશે આપને પાઘડી તો મૂડીકૃત નફો છે એ આપણું સ્ટેપ નંબર ત્રણ કેટલા છે સાત લાખ છવ્વીસ હજાર છસો ને સિત્તેર માઇનસ રોકાયેલી મૂડી એટલે સ્ટેપ નંબર એક કેટલા છે ચાર લાખ અને ત્રીસ હજાર બંનેની બાદ બાકી કરીએ એટલે આપણને જવાબ મળે છે બે લાખ છન્નું હજાર છસો સિત્તેર રૂપિયા તો આ બે લાખ છન્નું હજાર છસો સિત્તેર રૂપિયા આપને પાઘડી મળે છે કઈ રીતે મૂડીકૃત નફાની રીતે હવે જુઓ સ્ક્રીન ઉપર તમારો આખો દાખલો અહીંયા ગણેલો છે જો તમે અધિક નફો અને આ રીત બે સરખાવો ને તો ફેર ક્યાં આવે છે એ હું તમને બતાવી દઉં જો પહેલું સ્ટેપ અધિકમાં છે એ જ છે બીજું સ્ટેપ અધિકમાં છે એ જ છે તમને જો રીત આવડતી તો પહેલાં બે સ્ટેપ તો એનાય છે આમાંથી એક સ્ટેપ કપાઈ ગયું તમને ખ્યાલ છે ને ક્યુ કપાઈ ગયું અપેક્ષિત નફો મેળવવાનો એની જગ્યાએ તમારે એ અપેક્ષિત વળતરનો દર અહીંયા નીચે આવી જશે રહે તો આ રીતે તમે જે દાખલો છે એને સાથે સરખાવીને પણ તમે દાખલાની રીત છે એ સારી રીતે વ્યવસ્થિત રીતે તમે યાદ રાખી શકો છો ટૂંકમાં પાઘડીના ચેપ્ટરમાં જે ચાર રીતો છે સાદી સરેરાશ ભારિત સરેરાશ અધિક નફો અને મૂડીકૃત નફાની રીત જ્યારે ચાર રીતના દાખલા આપણે અભ્યાસ કરી રહ્યા બરાબર સ્વાધ્યાયમાં તમને મૂડીકૃત નફાની રીતનો આ એક જ દાખલો છે બાકી ત્રણ દાખલા તમારે ચાર દાખલા અધિક નફાના છે બે દાખલા ભારિતના છે અને બે દાખલા તમારે સાદી સરેરાશના છે બરાબર અને એક્ઝામમાં લગભગ અધિક અથવા ભારિત કે સાદી સરેરાશના દાખલા મોટા ભાગે પરીક્ષામાં પૂછાય છે અને કદાચ મૂડીકૃતવાળો પૂછાય તો એમાં કંઈ અઘરું છે નહીં હવે અહીંયા ખાસ તમારે યાદ શું રાખવાનું છે કે સ્ટેપ અને સ્ટેપ યાદ રાખ્યા પછી તમારે જે આ બે નવા સૂત્ર આવ્યા છે એ સૂત્ર તમારે વ્યવસ્થિત રીતે જોઈ લેવાના છે બાકી કાંઈ અઘરું નથી અહીંયા પહેલાં સ્ટેપમાં રોકાયેલી મૂડી રોકાયેલી મૂડી એટલે મિલકતો માઇનસ દેવા પછી સરેરાશ નફો ઘડવાનો પણ કઈ સરેરાશ આવશે ભારિત શા માટે ભારિત આવી તો કે નફો વધે છે એટલે નફો ઘટતો હોય તો એ ભારિત આવે પણ વધઘટ થયા કરતી હોય તો સાદી સરેરાશ બરાબર ભાર આપી દીધો ગુણાકાર કરી નાખ્યો સરેરાશ ભારિત નફો મળી જાય પછી તમારે મૂડીકૃત નફો મેળવવાનો છે મૂડીકૃત નફા મેળવવા માટેનું સૂત્ર મૂળીકૃત નફો બરાબર શું થાય સરેરાશ નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર ગુણ્યા સો સરેરાશ નફો અગાઉ તમે મેળવેલો છે એ મૂકી દો અપેક્ષિત વળતરનો દર ગુણ્યા સો કરીને આન્સર મળે છે એ શું મળે આપણને મૂડીકૃત નફો અને આ મૂડીકૃત નફામાંથી રોકાયેલી મૂડી તમે બાદ કરી દો એટલે વધે એને શું કહેવાય પાઘડી અને ખાસ અહીંયા પોઈન્ટ પછી બે આંકડા છે અહીંયા બોતેર હજાર છસો ને છાસઠ પોઈન્ટ સડસઠ લઈને દાખલો ગણશો તો રકમમાં થોડું ફેર આવશે પાઘડી અલગ આવશે પણ એ તમારો જવાબ ખોટો ગણાશે નહીં એ જવાબ પણ સાચો ગણાશે પણ બને ત્યાં સુધી એકાઉન્ટમાં પોઈન્ટમાં રકમ લેવામાં આવતી નથી પોઈન્ટમાં રકમ લીધા વગર આપણે મોટાભાગના એકાઉન્ટના બધા દાખલા ગણવાના હોય છે એટલે આપણે એક રૂપિયો ઉમેરી દીધો છે પણ અગાઉ પણ મેં દાખલો તમને પોઈન્ટમાં એટલા માટે કે તમને ખ્યાલ આવે કે ભાઈ દાખલો ખોટો પડતો નથી એટલે આની પહેલાંનો નવમો દાખલો મેં તમને પોઈન્ટમાં જ ગણાવ્યો છે પણ હવે અહીંયા આ દાખલો છે મેં પોઈન્ટ કાઢીને ગણાવ્યો એટલે તમને બે રીતે ખ્યાલ આવે કે કોઈ તકલીફ ન પડે બંને રીતે તમારો જવાબ સાચો જ ગણાશે એટલે એમાં કોઈ કાંઈ ચિંતા કરવાની છે નહીં ટૂંકમાં આપણે ચાર રીતનો અભ્યાસ કર્યો હવે પછીનું જે નેક્સ્ટ લેક્ચર છે એમાં બે દાખલા છે એ અધિક નફાના જ છે એ બે દાખલા આપણે ફટાફટ જોઈ અને પછી આપણે આ ચેપ્ટર છે એનો જે સ્વાધ્યાય છે એના મોટા ભાગના દાખલા પૂરા થઈ જશે તમે અહીંયા જે દાખલા વિડીયોમાં જુઓ છો એ દાખલો તમારે વ્યવસ્થિત રીતે તમારી પાકી નોટબુકમાં બધા દાખલા લખવાના છે ખાલી વિડિયો જોવાનો નથી અને એને લગતા અનુસંધાનમાં તમને પુસ્તકમાં ક્રમમાં ઉદાહરણ પણ આપેલા છે બરાબર તો એ ઉદાહરણ પણ તમે સાથે સાથે ગણતા જ એટલે શું થાય બે એકનો એક દાખલો તમે બે વાર ગણો એટલે તમને આખી પદ્ધતિ છે રીત છે એ વ્યવસ્થિત રીતે સમજાઈ જાય ઓકે થેન્ક યુ